ઉપલેટા અને તાલુકાના સમસ્ત રવારી માલધારી સમાજ દ્વારા ગૌરક્ષક હત્યાના આરોપી વહેલી તકે પકડી સજા કરે તે માટે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને માલધારી સમાજના લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. અહેવાલ કાંડેશુઆ, ઉપલેટા. મારું નામ પરેશ રબારી. આજ રોજ ઉપલેટા મામલતદાર કચેરી ખાતે ઉપલેટા રબારી યુવા ગ્રુપ દ્વારા જે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ખેરપુર ગામે રાજુભાઈ રબારી ગૌરક્ષકની હત્યાના અનુસંધાને ઉપલેટા મામલતદાર શ્રી મારફતે જે આવેદનપત્ર રાજ્યના મુખ્યમંત્રી સાહેબને પાઠવ્યું છે, આ અંગે તાત્કાલિક ધોરણે કડકમાં કડક કાર્યવાહી થાય અને તાત્કાલિક ધોરણે આરોપીઓની સજાને અનુસંધાને સરકાર શ્રીને વિનંતી કરીએ કે જે આરોપીઓને છે કડકમાં કડક સજા કરે અને રાજુભાઈને ન્યાય આપે. જો આ અંગે તાત્કાલિક ધોરણે કોઈ પણ સરકારશ્રી તરફથી અમને વળતો પ્રહાર નહીં મળે તેના પ્રત્યાઘાત રૂપે અમે સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લા તાલુકા લેવલે આંદોલન કરશું અને તાલુકા લેવલે બધે દરેક તાલુકા મામલતદારશ્રીઓને, ડેપ્યુટી કલેક્ટરશ્રીઓને, કલેક્ટરશ્રીઓને બધાને આવેદનપત્ર આપશું અને એમ છતાંય જણાશે નહીં તો અમે આંદોલન ઉપર અને ઉપવાસ આંદોલન પણ ઉતરશું. અને આ ઘટના સમગ્ર રબારી સમાજ, હિન્દુ સમાજ અને માલધારી સમાજની દુઃખદ ઘટના છે. રાજ્યના મુખ્યમંત્રી સાહેબની જવાબદારી રહેશે જો આ અંગે આંદોલન છેડાશે કે ઉપવાસ આંદોલન. સમગ્ર ઘટના રાજ્યના મુખ્યમંત્રી સાહેબને